सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्र भाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। योगेन चित्तस्य पदेन वाचा योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैदकेन यो अपाकरोत् तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। જીવનમાં આપણે સૌ શાંતિ જ શોધીએ છીએ, બધાને શાંતિ જોઈએ છે, પણ શાંતિથી બેસી શકતા નથી, અને એ શાંતિ લેવા માટે આખી દુનિયા ફરે છે, ફરવા જાય, કોઈ બીચ ઉપર જાય, પ્રવાસ કરવા જાય, ક્યાંક જાય, શ્રદ્ધાળુ હોય તો કોઈક મંદિરે જાય, દેવ દર્શને જાય, ક્યાં તો કોઈક આશ્રમે જાય, પણ આશ્રમે ગયા પછી પણ 15 દિવસની શિબિરમાં નામ લખાયું હોય તો દાડા બધું બરાબર ચાલે, હા સરસ શાંતિ શાંતિ, સવારે ક્લાસ ભરે આમ તેમ, ત્રીજે દાડે બોલો ચોટી વાલા ક્યાં છે, ઋષિકેશમાં ચોટી વાલા ત્યાં ખાવા જાવ છે, નીચે પેલો મદ્રાસ કાફેમાં ઢોસા સારા મળે છે એવું સાંભળ્યું, ત્યાં આટો મારો છે, આ બધી રાજસિક ઈચ્છાઓ છે। સાત્વિક ઈચ્છા છે આપણે પૂજ્ય ચિદાનંદજી મહારાજની કુટિયા દર્શન કરી આવીએ, અને પણ આજે બોલાય છે ચિદાનંદજી જ બોલે છે, આ શું છે, લિસન ધીસ, there is some pressure to do, એકાંત માણવા જાય, ફરવા ગયો હોય, શ્રદ્ધાળુ ના હોય, તીર્થ સ્થાનમાં ના ગયો હોય તો દરિયા કિનારે તો આજુબાજુ રખડવા જાય, સાયકલ લઈને ફરવા માંડી પડશે ત્યાં તીર્થ જગ્યાએ, અરે પિકનિક સ્થળે, એ શું સૂચવે છે અંદર, કઈક મેં ગઈકાલે કહ્યું ને પ્રેશર કુકર નું પ્રેશર છે, લેવા શાંતિ ગયો છે, એ જ વસ્તુ ધ્યાનમાં આવે છે, એ જ વસ્તુ આડી જપમાં આવે છે, એ જ વસ્તુ ભજનમાં આડી આવે છે, એ જ વસ્તુ કીર્તનમાં આડી આવે છે, એ જ વસ્તુ પૂજામાં આડી આવે છે, જેવું આપણે પૂજા કરવા બેસીએ, જેવું ધ્યાન કરવા બેસીએ, થોડી વાર થાય ને એકદમ ઉભા થવાનું મન થાય,
I can't meditate. I can't sit. માળા કરવા બેસો ને એટલે બાકીના કામનું લિસ્ટ જ બહાર કેટલાને ફોન કરવાને રહી ગયા અને કોને વોટ્સએપના મેસેજના જવાબ આપવાને રહી ગયા અને કોની જોડે શું ગઈકાલે વાત કરી પણ આમ કરવાની જરૂર હતી અને આમ કરવાની આ બધું જ યાદ આ બધું ક્લેશ જુઓ અંગ્રેજીમાં કહે ને લેફ્ટ ટુ ઇટસેલ્ફ માઇન્ડ ઇઝ ક્વાયટ એની જાતે તમે મૂકી દો તો શાંત છે પણ એ શાંત રહી નથી શકતું એનું મુખ્ય કારણ તો શેને લીધે છે ક્લેશ જરાક સમજો ક્રમ સમજો સમાધિ સિદ્ધ કરવા માટે ગઈકાલે મેં કહ્યું તું ચિત્તની પાંચ અવસ્થા છે નિરુદ્ધ અવસ્થા એકાગ્ર અવસ્થા વિક્ષિપ્ત અવસ્થા મૂઢ અવસ્થા અને ક્ષિપ્ત અવસ્થા નિરોધ અવસ્થા હશે કે એકાગ્રતા હશે તો સમાધિ જલ્દી લાગશે ચિત્તવૃત્તિ રિઝોલ્યુશન ઓફ ધ થોટ્સ તરત થશે પણ અહીંયા પતંજલિ મહર્ષિ આગલા સૂત્રમાં કહ્યું જે પ્રથમ બે અવસ્થા છે નિરુદ્ધ અને એકાગ્રની વાત નથી કરતી બાકીની ત્રણ છે વિક્ષિપ્ત મૂઢમ ક્ષિપ્તમ ચિત્તમ એ ત્રણ અવસ્થા ચિત્તની ક્લેશને લીધે છે અને એમાંથી છૂટવા માટે શું છે ક્રિયાયોગ છે જયારે ક્રિયાયોગ હશે શું ક્રિયાયોગ છે મહેરબાની કરીને એવું ના માનતા કે આપણે તો યોગ જ કરવો છે એટલે આસન પ્રાણાયામને ધ્યાન જ કરવાનું છે મેં પહેલા પણ કહ્યું છે લાસ્ટ ટાઈમ મેં કહ્યું હતું સૌથી સહેલામાં સહેલી વસ્તુ ધ્યાન જ છે પ્રોવાઈડેડ યુ આર રેડી ફોર ઇટ બિફોર મેડિટેશન મેડિટેટર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મેડિટેશન એ ધ્યાતા એટલે આપણા મનની અવસ્થા અગત્યની છે અને જો મનની અવસ્થા યોગ્ય હશે તો ધ્યાન કેવું થશે જે મેં પરમ દિવસે શ્લોક કહ્યો આજ ધારયા સ્રોતસા સમમ સરળ ચિંતનમ વિરલતઃ પરમ ઘીની ધારા જેવું તેલની ધાર જેવું અવિચ્છિન્ન કોઈ પણ વિસ્કોસ જેને કે ચીકણું પ્રવાહીની ધાર કરો એમાં ખંડ ના અને નદીના પ્રવાહ નદીનો પ્રવાહ એના સમુદ્ર તરફ ધસમસતો એવું ધ્યાન થશે પણ ક્યારે ચિત્ત તૈયાર હશે એટલે ધ્યાન કરતા પહેલા ક્રિયાયોગ આવશ્યક છે ક્રિયાયોગ એટલે શું કહ્યું તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન જે તપસ છે એનાથી ચિત્તની એકાગ્રતા વધે છે સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન છે એ ચિત્તની શુદ્ધિ આપે છે આ કરવાથી શું થાય આપણું ચિત્ત શુદ્ધ થાય અને ચિત્તમાં એકાગ્રતા ચિત્ત જેમ જેમ શુદ્ધ થતું જાય ચિત્ત જેમ જેમ એકાગ્ર થતું જાય તેમ તેમ હૃદયમાં વિવેક અને વૈરાગ્યનો ઉદય થાય બીજા શબ્દમાં કહીએ તો આ જે ત્રણ ક્લેશ છે વિક્ષિપ્તમ મૂઢમ ક્ષિપ્તમ એ ક્લેશ ઢીલા થાય એ ક્લેશ શિથિલ થાય એ ક્લેશનો કાળાંતરે નાશ અને જ્યારે એનો નાશ થશે ત્યારે એકાગ્ર અવસ્થા આવશે અને એકાગ્ર અવસ્થામાં ફરી તમે અભ્યાસ કરશો ત્યારે નિરુદ્ધ અવસ્થા ચિત્તની થશે અને ચિત્તની જો નિરુદ્ધ અવસ્થા હશે તો સમાધિ સહજ બનશે આ ક્રમ છે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ક્રિયાયોગ આખરે સમાધિ માટે જ છે ક્રિયાયોગ આખરે ધ્યાન માટે જ છે પણ જે મેં પહેલા કહ્યું તેમ મેડિટેટર શુડ બી રેડી ધ્યાતાને તૈયાર કરવા માટે આ છે અને ગઈકાલે કહ્યું તેમ સી ધ્યાન મેડિટેશન રિક્વાયર્સ મેડિટેટિવ ડિસ્પોઝિશન
ध्यान वालो तमारो मानसिक अभिगम जो अने ए मेडिटेटिव डिस्पोजिशन त्यारे थाय जारे आ क्लेश ढीला थाय। એટલે અહીંયા પતંજલિ ઋષિ કહે છે શા માટે ક્રિયાયોગ છે, જો કહું સમાધિ ભાવનાર્થમ, સમાધિની ઉત્પત્તિ અર્થમ, ભાવનાર્થમ મીન્સ ઉત્પત્તિ અર્થે, નિષ્પત્તિ અર્થે, પ્રાપ્તિ અર્થે, સમાધિ પ્રાપ્ત કરવા માટે ક્રિયાયોગ છે। અને સમાધિ ક્યારે પ્રાપ્ત થાય, કેવી રીતે થાય, તો કે ક્લેશસ્તણુ કરણાર્થમ, ક્લેશ જયારે ઢીલા પડે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય, અને એના માટે આ સાધ આને ધ્યાન। અને ત્યારે જે ધ્યાન હોય એને ધ્યાનાગ્નિને પતંજલિ ઋષિ આગળ કહે છે પ્રસંખ્યાન અગ્નિ કહે છે, જેની અંદર અહંકાર બળીને ભસ્મીભૂત થાય છે। એ આપણે જોશું જયારે સૂત્ર આવશે ત્યારે। હવે કયા ક્લેશ છે, ઓકે, ક્લેશ ઢીલા કરવા માટે કયું, ક્લેશ નું વર્ણન નથી કર્યું, ક્લેશ ના પ્રકાર કયા નથી, કેટલા ક્લેશ છે, શું છે, કેવી રીતે બધા ક્લેશ ઢીલા થાય છે, એ બધી ચર્ચા હવે પછીના સૂત્રોમાં છે। જુઓ ત્રીજું સૂત્ર, જરાક યાદ રાખો, ગઈકાલે 68 પર હતું તો આજે 69 હશે, પૂછવાનું નહીં, થોડું રોજનું જ લેસન। ચાલો ત્રીજું સૂત્ર, અવિદ્યા, જરા હો સકે તો વિરેનજી કલ થોડી કિતાબ મંગવા લેના, પીછે લોકો કે પાસ કિતાબ નહીં। અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાઃ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, પંચ ક્લેશાઃ। અહીંયા ખાલી ક્લેશાઃ લખ્યું છે, એક બીજા પ્રકારનું રીડિંગમાં પંચ ક્લેશાઃ, પાંચ ક્લેશ છે। કયા પાંચ ક્લેશ છે, સૌથી પહેલા કહે છે અવિદ્યા, અચ્છા, બીજું કહે છે અસ્મિતા, અસ્મિતા એટલે શું, જેને અંગ્રેજીમાં કહે ને ઇગોટિઝમ, અહંકારી પણ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ। અભિનિવેશ એટલે સંસારને વળગી રહેવાની તૃષ્ણા, સંસાર એટલે મારું શરીર, મારા સ્વજનો, મારું ઘર, મારા ભોગ, આ બધાને વળગી રહેવાની તૃષ્ણાને શું કહે છે, અભિનિવેશ, હા, જેને ઇંગ્લિશમાં કહીએ એટેચમેન્ટ। પાંચ ક્લેશ, ગુજરાતીમાં કહીએ તો આસક્તિ, અવિદ્યા, અહંકાર, રાગ, દ્વેષ, આસક્તિ, ઇતિ પંચ ક્લેશ, આ પાંચ ક્લેશ। હવે જરા સમજો જો એક વસ્તુ, જે યોગ છે એ મુખ્યતઃ મોક્ષ શાસ્ત્ર છે। આજે મારે કહેવું પડશે, યોગની બે ધારા ચાલે છે, પહેલા એક જ ધારા હતી, આજે પ્રધાનતયા યોગની કઈ ધારા ચાલે છે, શરીર સારું રાખવા માટેનો, રોગ રોકવા માટેનો, રોગમાંથી મુક્ત થવા માટેનો, મનના ઉદ્વેગ શાંત કરવા માટેનો આ યોગ છે। ધીસ ઇઝ મોડર્ન સ્ટ્રીમ ઓફ યોગા, યોગ ને યોગા, આધુનિક યોગા છે, જે યોગને આના માટે ઉપયોગ કરનાર, અને યોગના જે અષ્ટાંગ છે જે આવશે આમાં, અંગમાંથી ખાલી માત્ર ને માત્ર ત્રણ અંગે લોકો વાપરે છે, કયા, આસન, પ્રાણાયામ અને ધ્યાનની મેડિટેશન,
ધ્યાન જુદી વસ્તુ છે અને મેડિટેશન જુદી જ આવશે એટલું સમજાય છે. આ ત્રણ અંગનો જ યોગ ચાલે છે. ખરેખર યોગ શું છે? મોક્ષ શાસ્ત્ર છે. જરાક આપણી સંસ્કૃતિની, હિન્દુ હોવા માટેની કે ભારતીય દર્શનની ગરિમા એક સત્ય સમજો. આપણા જેટલા પૂર્વજો મહાપુરુષો થઈ ગયા, ચાહે વૈદિક હોય કે અવૈદિક હોય, વેદને માનનારા હોય, જે હિન્દુ હોય કે ન હોય, જેને બીજો સંપ્રદાય શરૂ કર્યો, ક્યાં? ભારતમાં ઉદ્ભૂત થયો. હિન્દુ સિવાયના કેટલાય સંપ્રદાયો ભારતમાં શરૂ થયા છે. જૈન છે, બૌદ્ધ છે, સાંખ્ય છે, આ બધા ભારતમાં ઉભા થયા છે. એ હોય કે વૈદિક હોય, રામાનુજ હોય, વલ્લભ હોય, નિંબાર્ક હોય, વલ્લભ સંપ્રદાય, બધા હિમાલયની આ બાજુ કે ભારત ભૂમિમાં જે કઈ અધ્યાત્મ શાસ્ત્ર ઉભું થયું એ માત્ર ને માત્ર મોક્ષની વાત કરે છે. સંસારના જન્મ મરણના ફેરામાંથી છૂટવાની વાત કરે છે. કોઈ એમ નથી કહેતું કે ત્યાં જાઓ ને વધુ ભોગવો. એટલે અહીંયા પણ અર્થકામનું જીવન છે, ન્યાય અર્થકામ છે. પૂરે મળશે 72, એટલે પણ આખરે તો એનું એ જ થયું ભાઈ. ભોગ જ તમારે કરવા છે. ત્યાં સ્વર્ગમાં ખાવાનું સરસ મળશે, ભોગ જ કરવા છે, એ નથી કહેતું. આપણા બધા શાસ્ત્રો મોક્ષની વાત કરે છે. પતંજલિ યોગ શાસ્ત્ર પણ શું છે? મોક્ષ શાસ્ત્ર છે. પતંજલિ ઋષિ એવું નથી કે ઓરિજિનલ થિંકર નવા નીકળે. આજકાલ આવા બધા બહુ આવે છે. મોક્ષની જ વાત કહી છે. ઓકે, હવે યોગસ્ય ફલમ મોક્ષ એવ. મોક્ષ કોને કહેવાય? ગુજરાતીમાં કહીએ તો મોક્ષ એટલે છુટકારો. હે ને, મોક્ષ થઈ ગયો ભાઈ, છૂટી ગયા. હવે બીજું સમજો, વૈદિક પરંપરાની મહાનતા, એ કંઈક નવી વસ્તુ નથી કરતા, તમારે જે જોયે છે એનો જ રસ્તો બતાવે. માણસ માત્ર ને, પ્રાણી માત્ર ને મોક્ષ જ જોઈએ છે. કોઈ પણ અવસ્થામાં, હું તો કહું છું, ચાહે કોઈ પણ દેશનો હોય એ વ્યક્તિ, સ્ત્રી હોય કે પુરુષ, કે કોઈ પણ સોકોલ્ડ ધર્મમાં કે સંપ્રદાયમાં માનતી, કોઈ પણ ઉંમરની હોય, નાનું બાળક હશે 2 વર્ષનું, ત્યાંથી માંડીને 85, 90, 100 વર્ષનો એક વૃદ્ધ છે, ચાહે અમેરિકન હોય કે ભારતીય હોય કે જેપનીઝ હોય કે આફ્રિકન હશે, બધાને મોક્ષ જોઈએ છે. ભગવાન ગીતાજીમાં કહે છે, એટલે 4th અધ્યાયમાં, મમ વર્તમાન વર્તન્તે મનુષ્ય પાર્થ સર્વશ, સર્વ પ્રકારે સર્વ ચેષ્ટામાં મોક્ષની જ ઈચ્છા છે, છુટકારા. જયારે મોક્ષ કહીએ એટલે આપણે એમ બોલીએ, મોક્ષ એટલે શું સ્વામીજી? જન્મ મરણમાં છૂટવું? ના, એમાં પછી તકલીફ ઉભી થાય છે. સ્વામીજી મને તો ફરી જન્મ લેવો જ છે, મને તો ગમે અહીં પેલી પાણીપુરી ખાવી, મીઠા ખળી, એને ભોગ કરવા છે. પણ સમજો, શેમાંથી છૂટવું છે ખબર છે? માણસ માત્ર ને, પ્રાણી માત્ર ને દુઃખમાંથી છૂટવું છે. અણુ માત્રમ દુઃખમ મામે ભૂત, અણુ જેટલું એક નાનું, આટલું પણ દુઃખ મને ન થાવ, આ બધાની ઈચ્છા છે. 2 વર્ષનો બાબલું ઘઘડાટ કરે છે, અમારે જોઈએ જ છે. શું જોયે છે? કે આ રમકડું જોયે છે, રમકડું ને જ જોઈતું. એને એના મનમાં એવું ભૂસું છે કે રમકડા વગર હું દુખી છું. એવું માને છે કે આ નહીં મળે તો હું દુખી. કકળાટ કરશે ને, પગ પછાડશે ને, ચીસકા પાડશે ને, પછી મમા મમ્મી કે પપ્પા કે ચોકલેટ મને લે ખા, તરત છું. એના વગર હું દુખી હતો, દુઃખમાંથી જ છૂટવું છે.
એ 24 વર્ષે થઈને બીજું રમકડું માંગશે, એ જુદા પ્રકારનું માંગશે. અને પછી આજકાલ વેલેન્ટાઇન મળે છે, આઈ એમ ઇનકમ્પ્લીટ વિધાઉટ યુ. ઓલા કાકા બે વરખા જ છો, ઓલા ઇનકમ્પ્લીટ છે ને તમે ઇનકમ્પ્લીટ છો. પણ શિવ જોયે છે, મોક્ષ જ જોયે છે, દુઃખમાંથી છૂટવાનો ઉપાય જ શોધીએ છે. અને એ આ શાસ્ત્ર. અને બીજી મહાનતા કહું તો ભારતનું ગૌરવ, સર્વ ઋષિઓ મહાપુરુષો જ્ઞાનીઓ આપણે સહેમત થઈએ ના થઈએ જુદી વાત છે, એનું દર્શન આપણને તર્કત યોગ્ય લાગે ના લાગે જુદી વાત છે. બધા જ એવું કહે છે કે તારું સ્વરૂપ જ છે, મોક્ષ મેળવવા ક્યાંય જવાનું. ભારતના એક એક નાગરિકને આ શબ્દ ખબર છે, આત્મા સચ્ચિદાનંદ છે. શબ્દ સમજાય ના સમજાય જુદી વાત છે. કેટલાય લોકો આ ગાયા કરતા હશે, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, કોણ છું ચિદાનંદ રૂપ, બધાને ખબર છે. ખાલી બોલવા પડતું ખબર છે, પોતાની અનુભૂતિનો વિષય નથી. બીજી મહાનતા શું છે, એ મોક્ષ નિત્ય પ્રાપ્ત છે. અન્ડરસ્ટેન્ડ, જો મારું સ્વરૂપ જ હોય એનો અર્થ શું થયો કે અહીંયા જ મેળવવાનું છે, ક્યાંય જવાનું નથી. પતંજલિ ઋષિ ક્યાંય એવું બોલ્યા નથી કે સમાધિ લાગી જશે અને પછી ઉપર જાઓ ને ક્યાંક તમારો મોક્ષ થશે. અહીંયા જ પૂર્ણતાની અનુભૂતિ છે, નિરતિશ સુખની અનુભૂતિ, રાઈટ નાઉ એન્ડ હિયર. હવે જો મારું સ્વરૂપ જ હોય તો એ નિત્ય પ્રાપ્ત જ હોય, કરેક્ટ? નિત્ય પ્રાપ્ત છે તો મળતું કેમ નથી? પૂછ્યું સ્વામી દયાનજી એક બહુ સરસ દાખલો આપતો કે પેલો ભાઈ છે ને આજકાલ વાંચવાના ચશ્મા આવે ને એટલે આમ પહેરીને બેસતા હોય વાંચવા, અને રવિવાર છાપું પેલો વાંચતો હતો ને એટલામાં એનો કોઈ વાંચવાના ચશ્માથી વાંચતો હતો બધું સવારના પોરમાં, એનો કોઈ ફ્રેન્ડ આવ્યો, ઓહો તું આવ એટલે પછી આ ફેશન છે આમ ચડાવવા, ચશ્મા ચડાવી દીધા ઉપર અહીંયા બેઠો ને પછી વાતો ચાલી 15-20 મિનિટ, બધું પેલો ચા પીને ગયો, પછી એમ તું છાપું વાંચ્યું એટલે કે ચશ્મા ક્યાં ગયા મારા, મારા ચશ્મા ક્યાં, એ શોધવા માંડ્યો. અને આ ટિપિકલ ભારતીય પુરુષનું છે, એમાં જો ગૃહિણી સ્વચ્છતાની આગ્રહી હોય એને જ લીધા, એને બધું ઠેકાણે મૂકવાનું ટીવ છે, મારું ઠેકાણે જ છે, એનું ઠેકાણું મારું ઠેકાણું જુદું, આટલો જ વાત છે. ત્યાં ચશ્મા લીધા છે તને કહું છું, નામ દઈને બોલાવશે એટલે કે હું તો આવી જ નથી, ચા પીને રસોડામાં ત્યાંથી એ હામીરાડો પાડશું. પછી 2 મિનિટ ચાલશે, મળતા હતી ચશ્મા જો ક્યાં ગયા, પેલી તબેથો લઈને આવશે પૂરી તરફથી હશે કઈક, અને પેલી જોશે અને પેલી સમજી જશે, બોલશે નહીં, મને શું ખબર હોય, તમે જાણો, તમે ભૂલકણા શોધો, તમે મારે પૂરીઓ તળવું છે બળી જાય, એટલે છોકરાને જાણો, હા છોકરા આવો, બોલો મુન્ના મુન્ની બોલાવો. હવે આવા ટાઈમે છે ને મુન્ના મુન્ની માની જોડે જોડાણ કરી દે, કોએલેશન પાર્ટી રચી જાય, સરકાર રચવા પાર્ટીઓ ભેગી થાય ને, એની મમ્મી આંખ માર લેશે, એટલે છોકરો કે ત્યાં ચશ્મા લીધા, પપ્પા હું તો આવ્યો જ નથી, ત્યાં લીધા હતા કે હું નથી આવી, બોલો ટેણી હોય ને નાની બેબી એનથી હસ્યા વગર નો સ્માઈલ આપી દે, બાપા રાડો પાડતા હોય ને તો ખરે, પેલી હસતી હોય પણ ડાઉટ તો જાય કે તણે ભેગા થઈ ગયા છે મન પાડવા માટે, સાચું બોલો ને ક્યાં ગયા ક્યાં ગયા, એટલે પેલી નાની મુન્ની હશે ને, પપ્પા હું આપું તમને, શું આપશો, એ ડીલ કરશે, તો કે સારું ચલો આમ કરો પપ્પા, પપ્પા ચલો આમ કરો આમ કરો, માથે હાથ મૂકો, અન્નમ આત્મ જ્ઞાન નિત્ય પ્રાપ્ત છે. સ્વામીજી બહુ સરસ વર્ણન લાંબુ લાંબુ કરતા હતા, મેં તમને ટૂંકમાં કહ્યું, ચશ્મા નિત્ય પ્રાપ્ત છે પણ અપ્રાપ્તવત ભાતિ, એવું લાગે છે કે મારી પાસે નથી, એને આમાં બધું ફંફોડે ત્યાં જુએ ત્યાં જુએ કેટલું કર્યા કરે, આનું શું કારણ,
अविद्या एकज कारण जे वस्तु मारी पासे होय छता हूं एम मानू मारी पासे नथी एनो अर्थ शू के मने एना विषय नु अज्ञान छे। अपने शुद्ध गुजराती में केड़ मा छोकरो गाम मा गोत मगज बीजे करेक्ट। એટલે સૌથી પહેલો ક્લેશ કયો? અવિદ્યા। જો આ કેટલી ગેરસમજ છે કે યોગ શાસ્ત્ર જુદું છે, કર્મયોગ જુદો છે અને જ્ઞાન જુદું છે। પતંજલિ ઋષિ બોલે છે, આજે લોકો શાસ્ત્ર ભણતા નથી એટલે કશી ખબર નથી। અને અંગ્રેજ લોકો કઈ કહી ગયા માની નાલે છે, આ બધું ગોટાળા ઉભા થાય। પંચ ક્લેશમાં સૌથી પાયાનો ક્લેશ કયો કે છે? અવિદ્યા। હવે જ્ઞાન મેળવવાનું છે સમસ્યા, અહીંયા આગળ કહેશે અને પછીના શબ્દ સૂત્રમાં આવશે। અવિદ્યા દૂર ક્યારે થાય? અજ્ઞાન ક્યારે દૂર થાય? જ્ઞાન સ્પર્શ થયો એટલે એને જ્ઞાન થયું કે આ રહ્યા। જ્યારે ચશ્માનું જ્ઞાન થાય ત્યારે ચશ્માની અવિદ્યા દૂર થાય। એવી રીતે આત્માનું જ્ઞાન થાય ત્યારે આત્માની અવિદ્યા દૂર થાય। પણ આત્મજ્ઞાન ક્યારે થાય? જ્યારે જ્ઞાન માટે મન તૈયાર હોય। તો કોઈ પણ જ્ઞાન લેવું હોય તો એની તૈયારી જોઈએ। એક સાદો દાખલો આપું, છોકરું આપણું તમારું હોય ને આઠમા કે નવમા કે પાંચમાં આવ્યું, હાલો ચોથામાં આવ્યું કે છઠ્ઠામાં આવ્યું, એ જઠ્ઠામાં છોકરો આવે એટલે તમે સ્કૂલ ચાલુ થાય એટલે ચોપડી લેવા જાઓ, ગણિત વિજ્ઞાન બરાબર, આપણે પુસ્તકો ખરીદીએ કે કોઈને મોકલે જ્યાં લઈ આવી ચોપડી આવે। હવે એમાં શું લખ્યું હશે ખબર છે? ગણિતના પુસ્તકમાં ટાઈટલ હશે ગણિત, તો પછી લખ્યું હશે ધોરણ છ માટે, કરેક્ટ? હા કે ના, બોલો બોલો, હે ને? ગુજરાતી ધોરણ છ માટે, વિજ્ઞાન ધોરણ, એનો અર્થ શું? જેને પાંચ પાસ કર્યું છે એના માટે, આ એનું અધિકારિત્વ છે, આ એની પાત્રતા છે। એને પાંચમું પાસ નથી કર્યું અને એને છઠ્ઠાનું ગણિત પાંચમા વાળા ના પૂછ કઈ સમજણ નહીં પડે, એને શિક્ષકે કદાચ છઠ્ઠાના ક્લાસમાં બેસાડીએ તોય નહીં સમજો પડે કે પાંચમું, આ તો મકાનનું માળ કરવા જેવું છે, તમે સીધો પાંચ છઠ્ઠો માળ બાંધવા જાવ તો પાંચમો નથી, તો ક્યાંથી થાય? હવામાં થોડું લટકે। એટલે જ્ઞાન માટે પાત્રતા જોઈએ, એના માટે સાધના જોઈએ, જે શરૂઆતમાં મેં કહ્યું બહિરંગ સાધનાની અંતરંગ સાધના। બહિરંગ સાધના કયો છે? ક્રિયાયોગ તપસ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાનાની બહિરંગ સાધનાની, આ જ્યારે એના દ્વારા તમે તૈયાર કરશો પછી અંતરંગ સાધના થશે અને ત્યારે અવિદ્યા દૂર થશે। આ બધા ક્લેશ છે ને મનમાં પ્રગટ થાય, એટલે જેને શાસ્ત્રની ભાષામાં પતંજલિ ઋષિની ભાષામાં કહીએ તો ચિત્ત ભૂમિમાં પ્રગટ। એ કઈ રીતે પ્રગટ થાય ખબર છે? ગીત થોડું વર્ણન આવશે પછી કરીશું, પણ ઘણા ગીતા ભણ્યા છે એટલે ખબર હશે। ધે એક્ટિવેટ, ધે મોટિવેટ એન્ડ ધે એનહેન્સ ગુણાસ, સત્વ રજસ અને તમસ ગુણ જે આપણામાં છે એને જીવંત કરે, એને 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 વધારો કરે, એને પ્રેરણા આપે। એ ગુણ જયારે અંદર પ્રવૃત્ત થાય મનમાં, સત્વ રજસ તમસ એને અનુરૂપ ઈચ્છાઓ, અને જેટલા ગુણ પ્રબળ હોય એવી પ્રબળ ઈચ્છા થાય, અને જેટલી પ્રબળ ઈચ્છા હોય એટલા મનમાં વિક્ષેપ। પેલા નાનું બાળક કયા રમકડા માટે રડશે? જેની પ્રબળ ઈચ્છા છે, પ્રબળ ના હોય તો એટલો કકળાટ નહીં કરે, ભૂલી જશે ને આગળ ચાલશે। આપણે કઈ પ્રબળ ઈચ્છાઓ છે આપણને શાંતિથી, મેં શરૂઆતમાં કહ્યું શાંતિ જોઈએ છે પણ આપણે શાંતિથી બેસી નથી શકતા, અંદર બધું ઊભું થાય છે, ઈચ્છાઓ આ કરી નાખું, પેલું કરી નાખું, આ બાકી રહી ગયું, આ મેળવ્યું, આ ખોટું થયું, આ સરખું કરવું, જાણું આમ ફેરફાર કરવું, એ જ છે આ ક્લેશ।
बाह्य रूपे इच्छा छे, पण इच्छा ना प्रकार गुण उपर छे। गीताजी में वर्णन छे बधु, गुणत्रय विभाग योग नाम अध्याय छाखो 14मो अध्याय में 16मामा 17मामा बधु वर्णन छे। ए गुणों ना प्रमाणे इच्छा थशे, ने गुणों नो विक्षेप आ क्लेश उभा, अविद्या अस्मिता राग द्वेष अभिनिवेश। छोकरानी चिंता थाय अभिनिवेश, धंधानी चिंता थाय अभिनिवेश। घणा माणसो मने के हूँ काम छोकरा ने बधु बोलू के पत्र तक ना ना स्वामी जी गाड़ी नहीं थाय शेरी में पार्क करी सके, कोई लिसरको तो नहीं मारी जाए, नवी छे। These are all klesha. ये वगट था इसे। अने इच्छा क्या धकेले तमने कर्म कर। कर्म मा अहंकार से इतने कर्म फल आवे, शुभ अशुभ, पुण्य पाप, पुण्य पाप आवे इतने नव जन्म आवे, नव जन्म आवे इतने नव वरण आवे, ने जन्म ने वरण नी वच्चे पाछा क्लेश उभा थाय, पाछा कर्म थाय, पाछा फल उभा थाय। कर्म फल वधता जाय, वधता जाय, वधता जाय इतने संसार ने सागर अंत ज ना आवे। अनादिकाल थी आ जीवात्मा चाले, समझा, संसार सागर एटले आ रीते सागर। हवे जो अहिया वर्णन करे छे केवा छे क्लेश अने एनी अवस्था के छे, पछी क्लेश नी व्याख्या आवशे। क्लेश नी अवस्थाओ छे जो आगळ के छे, वाँचो चौथो सूत्र। अविद्या क्षेत्रम उत्तरेषां प्रसप्त प्रसुप्त तनु विच्छिन्न उदाराणां अविद्या क्षेत्रम उत्तरेषां प्रसुप्त तनु विच्छिन्न उदाराणां अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्त तनु विच्छिन्न उदाराणां। अच्छा बे वस्तु के आज पंच क्लेश कया, अविद्या अस्मिता राग द्वेष अभिनिवेश। अविद्या क्षेत्रम, अविद्या क्षेत्र। अच्छा क्षेत्र एटले शुं? जमीन ने क्षेत्र कहेवाय, एनाथी शब्द छे क्षेत्रफळ, है ने? खेतर ने क्षेत्र, शरीर ने गीताजी में क्षेत्र। 13मा अध्याय में श्लोक, इदम शरीरम कौन्तेय क्षेत्रमित्य विधीयते, एतद्यो वेत्ति तं प्राहु क्षेत्रज्ञ इति तद्विदः। क्षेत्रज्ञं चापि मां वित्ति सर्वक्षेत्रेषु भारत। इवरे जो आदो गीता नु पछि जोईश। शरीर क्षेत्र, क्षेत्र એટલે खेतर। एमा शू थाय, एमा वावणी थाय, छोड उगे अने फळ उभा थाय, करेक्ट। अविद एटले बधु उत्पन्न करवानो कारण छे, नो क्षेत्र मीन्स अ फील्ड वेर यू रेज द क्रॉप। छोड आवे, छोडमां नानो छोड होय, पछी मोटो वृक्ष थाय, पछी एना पर फूल बेसे, पछी एमांथी फळ आवे, फळमांथी पछी एमां नवा बीज आवे, नवा बीज माथी फरी आवे, अने बीजू शू थाय खबर छे? आपणे गुजराती भाषामां कहीए ने खेतरमां खड़े उगी जाय, इंग्लिशमां जेने कहीए वीड्स उगी जाय। वेधर यू वोन्ट इट ओर नॉट इट ग्रोस। दर तमे लोन वावो एटले खबर पड़शे। शहेरमां तमे रहता हो तो पण, आपणे तो आश्रम मोटो तो बीजा झाडनुं खड़ू छे, पण शहेरमां तो जेवू पहेलो वरसाद पड़े अंदर बधुं आई जाय। एम unwanted trees also grow. You plant a tree or some sapling and unwanted also are there.
એટલે ઘણી વાર તમે જાણીને સમુક કર્મો કરો અને ઘણી વાર ન ઈચ્છો તો એ કર્મો થાય. આવે અને સંજોગોને લીધે ન ઈચ્છતા તો કરવાય પડે. સ્વામીજી મારી જરા ઈચ્છા નથી પણ આ લગ્નમાં જવું પડશે, આ બાપાના બેસણામાં જવું પડશે. આજે ક્યાં ગુજર્યા આવે એમને, આજ દાડો મળ્યો એને ક્યાં કેવું કામ હોય બિઝનેસ નું, તો ભાઈ મંદર બાળા પાકાડે. જવું પડે, કરવું પડે, ના કરવું પડે. અમારે તો પૂરા કરવો તો પ્રસંગ, પણ અમારે કાકી ગુજરી ગયા ને અમારે મોડું રોકવું પડ્યું. આ બધા ખડ છે, ધીઝ આર ધ વીડ્સ વેર યુ આર ફોર્સ્ડ ટુ ડુ સમથિંગ વેધર યુ વોન્ટ ઇટ ઓર નોટ. ડિઝાયર પ્રોમ્પ્ટેડ ઓર સિચ્યુએશન પ્રોમ્પ્ટેડ. આ વિદ્યા શું છે? ક્ષેત્ર છે. શેનું? ઉત્તરેશા. પાંચ ક્લેશ કયા? અવિદ્યા, ફરી બોલું છું, અવિદ્યા યાદ રાખવા જો આ બધું. અવિદ્યા એટલે વારંવાર બોલું છું, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ. અવિદ્યા પાછળના ચાર નું ખેતર છે, એટલે બાકીના બધા અવિદ્યામાંથી આયા, અજ્ઞાન. કેવી રીતે પાસે? એક પછી એક લઈ જાય છે. અજ્ઞાન છે, અવિદ્યા છે, એટલે અહંકાર આવ્યો, અસ્મિતા, હું કઈક છું. ખરી મજા મને તો હસવું ત્યારે આવે, હું ઘણી વાર લોકોને રોડ ઉપર ઝઘડતા છે, એમાં અમદાવાદમાં તો બાપરે બાપ, રોડ ઉપર લોકો લડી બહુ, ટ્રાફિક લોકોને બહુ ઝઘડા કરતા બહુ આવડે રોડ ઉપર. પાછો કે ખબર છે ને હું કોણ છું? તને જ નથી ખબર, તું મને ઓળખું છો? નથી ઓળખતો, મારો ઓળખવો નથી. અહંકાર ક્યાંથી આવ્યો? અવિદ્યા. એ અહંકાર માંથી શું આવે? રાગ અને દ્વેષ. રાગ દ્વેષ માં શું આવે? આસક્તિ. આસક્તિ માંથી શું આવે? ઈચ્છા. ઈચ્છા માંથી શું આવે? કર્મ. કર્મ માંથી શું આવે? કર્મફળ. કર્મફળ માંથી શું આવે? નવો જન્મ. આ ચક્ર છે. ક્યાંથી શરૂ થાય ખબર જ ના પડે. તેને ગુજરાતી ભાષામાં કહીએ ને આ કોરોના છે, મોડર્ન દાખલો આપી શકાય. ક્યાંથી આવ્યું? કોક અડક્યું, કોક ઉતરતા ઉતરતા પેલો રેલિંગ પકડીને ઉતર્યું. આટલી જ વાત, લિફ્ટમાં આંગળી મૂકી, આટલી જ વાત. કોરોના હતો ત્યારે બધા સેનિટાઈઝર મૂકતા હતા ગળગતા પેલા. સંસાર એટલે અવિદ્યા ક્ષેત્રમ ઉત્તરેશા, બધા માટેનું આ ક્ષેત્ર છે, એનું મૂળ છે. અને અવિદ્યા દૂર થાય તો અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ રહેતા. એટલે જેને કે અલ્ટિમેટ કલ્પ્રિટ, કિંગ પિન જેને કે એનો એનો અલ્ટિમેટ બોસ, આખા આ જે ત્રાસ આપે છે ટેરરિસ્ટ નો કિંગ પિન કોણ છે? અવિદ્યા છે. એના સુધી જલ્દી પહોંચાય નહીં. નીચેના ને પેલો બુટલેગર હોય તો પેલા કોથળી વાળાને પકડવો પડે, પછી એનો લોકલ સપ્લાયર પકડાય, પછી પકડે, પછી પેલો હાથમાં. એટલે ઊંધે થી જવું પડે. ખરેખર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અરે અને અભિનિવેશ. પણ જવું ક્યાંથી પડે? નીચેથી. અભિનિવેશ દૂર કરવા પડે, રાગ આસક્તિ દૂર કરવી પડે, પછી રાગ દ્વેષ દૂર કરવા પડે, પછી અહંકાર શિથિલ કરવો પડે, અને પછી અવિદ્યાને મરાય. રામાયણની ભાષામાં કહીએ તો રાવણનું સૈન્ય પહેલા લડે. રાવણ અહંકાર નું પ્રતીક છે, દશ માથા છે ને, ભોગ, કામ, અર્થ, કામ નું પ્રતીક છે. એ જે કોને આવે? પેલા તો અક્ષય કુમાર ને મારવો પડે, હનુમાનજી પૂરું કરીને, એનો એક દીકરો. મેઘનાદ ને મારવો પડે, કુંભકર્ણ ને મારવો પડે, પછી પેલો મેદાનમાં. એટલે ભણાવશે ઉપરથી, કે છે ક્યાંથી આવ્યું કામ જ, પણ આપણે કામ ક્યાંથી કરવાનું છે? નીચે, જેને અંગ્રેજીમાં કહે ને બોટમ અપ, નોટ ટોપ ડાઉન. અને આ જે ક્લેશ છે એની પણ ચાર અવસ્થા છે. પ્રત્યેક ક્લેશ પંચ ક્લેશની
પંચને અવિદ્યાને બાજુ પર રાખીએ, બાકીના જે ચાર છે એની ચાર અવસ્થા છે, એટલે કુલ કેટલી અવસ્થા થઈ? સોળ થઈ, ચોકે ચોકે સોળ. કેવા છે? પ્રસુપ્ત અવસ્થા, તનુ અવસ્થા, વિચ્છિન્ન અવસ્થા, ઉદાર અવસ્થા. આ ચાર અવસ્થા છે. ઓકે, ઈચ ક્લેશ ઇઝ ફોર ફોલ્ડ, ચાર પ્રકારનું સમારો. એટલે અસ્મિતાની પણ પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન અને ઉદાર અવસ્થા છે. રાગ દ્વેષની, રાગની પણ આવી ચાર છે, દ્વેષની પણ આવી ચાર છે, અને છેલ્લે અભિનિવેશની પણ ચાર છે. તમે જરા આ જો, એક બીજું જોજો, આજે ભણો ને એ ઘરે જઈને વિચારો કે હા મારી આમાં તનુ અવસ્થા છે, આમાં વિચ્છિન્ન અવસ્થા છે, આમાં પ્રસુપ્ત અવસ્થા છે. હું તમને સમજાવું એક એક અવસ્થા. પ્રસુપ્ત પ્રકર્ષણ સુપ્ત ઘસઘસાટ ઊંઘતી અવસ્થા, એટલે અવ્યક્ત અવસ્થા. પ્રસુપ્ત અવસ્થા એટલે શું? અનમેનિફેસ્ટ ડોર્મન્ટ સ્ટેટ. જે ખડના બી હોય ને, જે વીડ્સ આપણે કહીએ, એ વર્ડ્સ એ ક્યાં હોય? જમીનમાં પ્રસુપ્ત અવસ્થામાં પડ્યા. દેડકા બધા ક્યાં છે? પ્રસુપ્ત. જેવું વરસાદ આવે અનમેનિફેસ્ટ. જેને હું સમજાવીશ તમને, આધુનિક માનસ શાસ્ત્ર ની ભાષામાં અનકોન્શિયસ કે છે. કઈક અવશેષ એને આ સમજાવીએ તો શાસ્ત્રની ભાષામાં વાસના સંસ્કાર અવસ્થા એમાં પડ્યા છે. પછી આવે છે તનુ અવસ્થા. તનુ કરણાર્થે આગળ શબ્દ આવ્યો. તનુ એટલે નાનું, ઢીલું. ઘણી બેન નું નામ તન્વી બેન, ઢીલી જો હવે પછી હાલે નહીં ક્યાંય. તન્વી બેન ના હોય, ઘણી કોઈક બેન નું નામ હોય, એક છે પરિજન નામ અલ્પા બેન, છે 82 કિલો ના. હું તમે કઈ અલ્પ છો યાર, નામ તો બદલો, બૃહદા નામ રાખો તમે. તનુ એટલે વેરી નાનું, એટલે શું? લિટલ મેનિફેસ્ટેશન, થોડું ઘણું પ્રગટ થયું. ફોર વોટ એવર રીઝન, હું આ સમજાઈશ. મેનિફેસ્ટેડ બટ વેરી ઇનસિગ્નિફિકન્ટ વે. જેને કહીએ ને દે મેનિફેસ્ટ, એ રાગ દ્વેષની વાત કરીએ તો આપણા મનમાં ઘણી ફેન્સી આવે, આમ ટૂંકો આવે. બેઠાઈએ ને આમ કેમ થાય, જરા પેલો ખારેક ખાવી છે, પેલી કાળી ટોપી વાળા, ભૂલી જાઓ. તમે ભૂલી જાઓ 10-15 દિવસ પછી કોઈ મિત્ર લગ્નમાં ગયા હો કે મહિના પછી, ત્યાં તમે ભૂલે, મને મહિના પેલા થયું તું આ ખાવી, એટલે ભગવાન આપી દે. આ તનુ અવસ્થા, સમજ્યા તમે? કેવી અવસ્થા છે? તનુ અવસ્થા. પ્રસુપ્ત, તનુ, વિચ્છિન્ન. અચ્છા, વિચ્છિન્ન એટલે ક્યારેક વ્યક્ત છે અને ક્યારેક અવ્યક્ત છે. એ ફેન્સી આવે ને જાય, આવે ને જાય, પ્રેશર ઉભું ના કર, અંદર તણાવ નથી, કરવું જ પડશે એવું નથી. વિચ્છિન્ન આપણે છૂટે તૂટેલી અવસ્થા, જેને કહીએ ગુજરાતી શબ્દ વિચ્છિન્ન. અને છેલ્લે છે ઉદાર અવસ્થા. Affliction manifestation is total. અમારે જોઈએ છે નાના બાળકમાં આપણે જોઈએ, અચાનક છોકરો એક દિવસ કઈક વસ્તુ માંગે, આપણને ક્યાંથી એને મગજમાં એવું ખબર નથી, એને કેમ આવી માંગણી કરી? અત્યાર સુધી શું હતું? આનું પ્રસુપ્ત અવસ્થા. જેવો માંગણી કરે ને તમે કે રંબામાં ભૂલવાડી દો, હા આપણે કાલ ભૂલી. આ તનુ અવસ્થા છે. પછી થોડી વાર થઈને ફરી યાદ કરે, ફરી બોલાઈ દે, આ વિક્ષિપ્ત અવસ્થા છે. અને પછી અમારે જોઈએ છે બ્રહ્માસ્ત્ર ઉગાડ્યું. આ ઉદાર અવસ્થા છે. બાળકમાં થાય એવું આપણા મનમાં થાય. આ દરેકની ચાર અવસ્થા છે. પ્રસુપ્ત અવસ્થાને તમે બીજા અવસ્થા કહી શકો. બીજ હોય એને યોગ્ય વાતાવરણ મળે,
योग्य आबोहवा मळे, पाणी मळे એટલે બીજ અંકુરિત થવા મળે. પણ અંકુર થયો નાનો તમે ખડો તો તરત ખેંચી કાઢી શકો. આપણે ઘણા મકાનોમાં તમે જુઓ પીપળા ઉગી જાય, રેતી જોડે પીપળાના બીજ આવી ગયા, પણ નાનો હોય ને તમે ખોરચીન સીધું કાઢી નાખો તો થઈ જાય. હવે જ્યાં સુધી નવું મકાન બાંધ્યું એક બે વર્ષ ખબર જ ના પડે. આપણે સિમેન્ટ ની અંદર કોને બીજ વાવ્યું, પીપળા કે વડલાનું, એ હતું અંદર, તમને દેખાયું નહી. રેતી સિમેન્ટ નાખ્યો ત્યારે ખબર ના પડી, પણ એ બીજા અવસ્થામાં હતું, પ્રસુપ્ત અવસ્થામાં હતું. ક્યાં થયું? તનુ અવસ્થા આવી. ધીણી એવા તમે કદાચ ખેંચી કાઢો કે સીટ રેડી તો પતી જાય. પછી ઘણા ઘરોમાં મેં જોયું છે પીપળો એટલો મોટો થાય કે દિવાલ તોડે, ઘર તોડે. આ કેવી અવસ્થા કહેવાય? ઉદાર અવસ્થા, તનુ અવસ્થા. જે પ્રસુપ્ત અવસ્થા છે એ બીજ ભાવ, જે તનુ અવસ્થા છે એ પ્રતિપક્ષ ભાવનાથી. હું સમજાવીશ આગળ આવશે કેવી રીતે દૂર થાય. એનો રાગ હોય તો એમાં રહેલા દોષ જોવાથી રાગ દૂર થાય, દ્વેષ હોય તો એમાં રહેલા ગુણ જોવાથી દ્વેષ દૂર થાય. એ તનુ અવસ્થા છે. વિક્ષિપ્ત વિચ્છિન્ન અવસ્થા જે છે એટલે શું? વિચ્છિન્ન આવે ને જાય આવે ને જાય, એનો શ્રેષ્ઠ ઉપાય છે પોસ્ટપોન કરવાનો, પછી લઈશું શાંતિ રાખો. સરકારી અધિકારી બનવા આવો ને કાલે ફાઇલ જોઈ લઈશું તમારી, સરકારમાં જાઓ એવું સરસ બાનું કરે. એવું કરો હમણાં વિધાનસભા ચાલે છે તો શાંતિ થયો ને આપણે હાથમાં લઈ, શાંતિથી તમે જાઓ વિધાનસભા પતે રાહ જોઈને જાઓ. એટલે અરે હમણાં જરા મંત્રીશ્રી અહીંયા હતા ને એટલે એમનો પ્રવાસ શરૂ થયો છે, એમના કોન્સ્ટિટ્યુન્ટ આવે એટલે તમે આવો ને ફરી પાછા 15 દિવસ જાઓ. મંત્રીશ્રી 2 દિવસ માટે જ આવે, જરા લાંબુ રે ને ત્યારે આવો, બહાનું જ કાઢે. એમ તમારી જાતને જયારે ઉદાર વિચ્છિન્ન અવસ્થામાં માંગણી આવે ને તો પોસ્ટપોન કરતા શીખો. અત્યારે હું ટૂંકમાં કહીશ પણ ફરી સમજાવીશ, ગુસ્સામાંથી છૂટવાનો ઉત્તમ ઉપાય છે ગુસ્સાને પોસ્ટપોન કરો. કાલે જોઈ લઈશ, ખાલી એટલું જ કોણ તમારી જાતને. આજે ગુસ્સો આવે ને આમ કહી દઉં છું, લડી લઉં છું, બધું આવતું હોય ને, કાલે લડવું નથી મારવો છે, કાલે આજે નહીં, નીકળી જશે. વિચ્છિન્ન અવસ્થા, ઉદાર અવસ્થા, એનો એ વર્તમાન કાળની આસક્તિ છે. અને આસક્તિમાંથી છૂટવા માટે જ્ઞાન જરૂરી છે, વૈરાગ્ય જરૂરી છે, અને વૈરાગ્ય કેળવવા માટે વિવેક જરૂરી છે. વિવેક તો જ થશે જો અંતઃકરણ શુદ્ધ હશે તો. અંતઃકરણ શુદ્ધ કરવા માટે જીવનમાં તપ, ઈશ્વર પ્રણિધાન અને સ્વાધ્યાય, આ ક્રમમાં એની અવસ્થા ચાલશે. હવે પતંજલિ ઋષિ આજે પહેલા બે અવસ્થા છે જેને કહીએ ને કે પ્રસુપ્તમ અને તનુ, એ અવસ્થામાંથી ચિત્તના આ વિક્ષેપોની અવસ્થા છે, યાદ રાખ, આ ક્લેશની અવસ્થા છે. આ ક્લેશમાંથી કેમ છૂટવું અને હાઉ ટુ એડ્રેસ ધ, એમાંથી એની ચર્ચા પછી કરશે. પણ અત્યારે શરૂઆતની અંદર આપણે શેનાથી ચર્ચા કરવાની છે? વિક્ષિપ્ત અને ઉદાર અવસ્થા. મેં તમને કહું નીચેથી ઉપર જવાની, સ્થૂળમાંથી સૂક્ષ્મ જવાની, વીકમાંથી પ્રબળ તરફ જવાની, એ રીતે અહીંયા એની ચર્ચા કરે છે. અને પછી આગળ કહે છે પોતે શું કહે છે એનાથી આગળ જો ત્યાર પછીનું ચિત્ત શ્લોક જુઓ. અવિદ્યાની હવે એક એક જે એમણે ક્લેશ કયા એની એક એક ની વ્યાખ્યા આપે છે. ઓકે, કોને અવિદ્યા કહેવાય, કોને અસ્મિતા કહેવાય, કોને રાગ કહેવાય, કોને દ્વેષ કહેવાય અને કોને અભિનિવેશ કહેવાય. 5મું સૂત્ર જુઓ. પાના નંબર 70 પર અનિત્ય અશુચિ દુઃખ અનાત્મસુ નિત્ય શુચિ
सुख आत्मख्याति ही आत्मख्याति ही अविद्या अनित्य अशुचि दुख अनात्मसु नित्य शुचि सुख आत्मख्याति ही अविद्या अनित्य अशुचि दुख अनात्मसु परिवार अनित्य अशुचि दुख अनात्मसु नित्य शुचि सुख आत्मख्याति ही अविद्या अविद्या कैसे शिव कैसे सेने कैसे आत्मख्याति ही अविद्या एने हूं मानी बैसु सेने हूं मानी बैसु जे अनित्य छे जे अशुचि छे अने जे दुख स्वरूप छे स्वरूप थी जे अनित्य छे स्वरूप थी जे अशुचि अपवित्र छे अशुद्ध छे अने स्वरूप थी जे दुख स्वरूप छे एने केवो मानवो नित्य शुचि सुख आत्म एने नित्य मानी बेसु एने शुद्ध मानी बेसु अने सुख स्वरूप हूँ एवु मानी बेसु जरा एक परलोक नो दाखलो आपीने समझाओ ए जमाना ना लोको हमेशा आवु कर्मकांड करीने के आपणे स्वर्ग मां जईशु बराबर मॉडर्न दाखलो आपीए अपना बधा गुजराती घणा ने एवुं गुजराती में कहे हड़कवा उपड़े होय अमेरिका जाऊं अमेरिका सेटल थवुं छे अमेरिकन सिटीजन जोड़े लग्न कर नाखवा क्या तो ट्रावेल एजेंट केटला अपना किस्सा आवे छे कई आइसलैंड थी घोसवा गया बरफ में मरी गया आ कोरोना वक्त आवतु तो आखू बेबी गुजरी गई भूत उपड़ू जेने कहरा अमेरिका नी डाकण एना पर हावी थई गई सेना माटे शु काम जाऊ छु त्यां शु पछी आ अमेरिका वाला आवे नवा नवा इंडिया में बहु डर्ट छे बहु डर्टी छे अला तू पोदड़ा में मोटो थयो तो खेतर मने एवो गुस्सा आवे मैं तो नानपण में लोटे लई जातो जो नित्य बुद्धि शुचि बुद्धि सुख बुद्धि एज लोग पछी के बस हवे आ वेकेशन में इंडिया आवुं छे त्यां जेवुं सुख क्यांय नहीं पण तने कोणे कह्युं तुं जा अन्नम अविद्या शास्त्रनी भाषामां कहेवाय अतस्मिन् तद् बुद्धिः जे जेवुं नथी एनाथी विरुद्ध ज मानी बेसुं क्यांक जवुं छे ऑस्ट्रेलिया जवुं छे अमेरिका जवुं छे केनडा जवुं छे क्यांक अहींथी निकळवुं छे छेवटे काही ना आवे तो पछी कहे आपणा भाई अहमदाबाद में नहीं बेंगलोर आवाजा पीटी वाला हो बता आईटी वाला बेंगलोर सेटल थाव छे गुड़गांव सेटल थाव छे पुणा सेटल थाव छे पुणा में हारा मारी हॉस्पिटल छे जूनाम जूनी छे अनित्य अशुचि दुख अनात्म जे हूँ नथी जे दुख स्वरूप छे जे अनित्य छे अने जे अशुचि छे एमा हूँ पणू
अतस्मिन तद्बुद्धि। पारंपरिक भाषा में तो के स्वर्ग में जो जमाना के कई दिव्य लोक में जो लोग माने के फलाना लोक में आप जाइए ने पी मुक्ति थी गई। अपना धर्मनी महानता सनातन वैदिक धर्मनी महानता ये छे बहु स्पष्ट लख्यु छे वेद तद्यथा कर्मचितो यलोक क्षीयते तद्वत अमुत। गीता जी में स्पष्ट छे आ ब्रह्म बे श्लोक छे तेतम भुक्त्वा स्वर्गलोकम विशालम क्षीणे पुण्ये मर्त्यलोकम विशालम। स्वर्ग में जाओ गम्मे ते लोक में जाओ त्या विजिटर वीजा छे नथी H1 वीजा मळतो नथी ग्रीन कार्ड नथी मळतो सिटीजनशिप नथी मळतो विजिटर वीजा केटलो छे एटलो मेक्सिमम 6 महीना आपे अमेरिका कोई पण देश में त्या पुण्य प्रमाणे એટલે ટૂંકમાં में क्रेडिट डेबिट कार्ड લઈને જવા और खाता डेबिट कार्ड हो ना पेप्सी कोला ली थी 25 रुपया गया नो इंद्र ना दरबार में अप्सरा जो आ गया 4 जन्म नो पुण्य पूरु थी हालो निकलो पुण्य नो एनकेशमेंट अच्छे यू पे इन एडवांस भगवान क्षीणे पुण्य मर्त्य लो। बीजो श्लोक से गीता जी आ ब्रह्म भुवनान लोकाः पुनरावर्तिनो अर्जुन माम उपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते। ब्रह्म लोक सुदीना लोक पुनरावर्त अनित्य अशुचि अनात्म सु आत्म ख्याति ही अविद्या। काले थोड़ी वधारे चर्चा आना विषय करसु। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।